अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तारीख 5/2/2021, धोरण 6, विषय गुजराती। विद्यार्थी मित्रों, आज आपणे गुजराती विषय में आपनो विषयांक छे पत्र लेखन। आज आपणे पत्र लखता शीखीशू के पत्र कई रीते लखाय। तो चालो विद्यार्थी मित्रों, पत्र लखता पहला अपने पत्र लखता समय ध्यान में राखवानी बाबतो जानी लईए। अपने शू लखवा, कयो पत्र लखवानो छे? तो प्रश्न छे तमारा अक्षर सुधारवा तमे केवो प्रयत्न करो छो ते दर्शावतो पत्र तमारा पिताजी ने लखो। અહીં આપણને આપણા પિતાજીને પત્ર લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, પત્ર કઈ રીતે લખાય એ તમે જાણો છો? તો ચાલો આજે આપણે પત્ર કઈ રીતે લખાય તે પણ જાણીએ, અને પત્ર લખતા વખતે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાનું તે વસ્તુ પણ શીખીશું। ચાલો પત્ર લખતા વખતે સૌથી પહેલા તો આપણા રોજિંદા વ્યવહારમાં પત્ર લેખન બહુ ઉપયોગી છે તે જાણી લો। સગા વહાલા, મિત્રો અને પરિચિતોને જે પત્રો લખવામાં આવે છે તેમને આપણે શું કહીએ છીએ? તો અંગત કે ખાનગી પત્રો। વિદ્યાર્થી મિત્રો, પત્ર પણ જુદા જુદા હોય છે। આપણે મિત્રોને લખીએ છીએ, આપણા સગા વહાલાને, આપણા પિતાજીને, આપણી ભાઈ, આપણા ભાઈ બહેન આ બધાને જો પત્ર લખીએ છીએ તે પત્રને ખાનગી પત્રો કહે છે। બીજી વસ્તુ, જે પત્રો નોકરી ધંધા કે વેપાર અંગે લખવામાં આવે છે તેમને ધંધાધારી પત્રો કહે છે। ધંધાધારી પત્રો, જેમ કે કોઈક વેપારી પત્ર લખે પોતાના હિસાબના કે કોઈ પણ વસ્તુના, તો તે અને નોકરી માટે લખે તો તે ધંધાધારીનો પત્ર કહેવાય। પછી નોકરી કે સરકારી કામ મેળવવા માટે લખવામાં આવતા પત્રને અરજી કહે છે। અરજી પત્ર આવે છે વિદ્યાર્થી મિત્રો, કઈ જગ્યાએ તમે નોકરી મેળવવા માટે પત્ર લખો તો તે પત્રને આપણે અરજી પત્ર કહીએ છીએ। અથવા તો સરકારી કામ મેળવવા માટે જે પત્ર લખવામાં આવે છે તે પત્રને આપણે અરજી પત્ર કહે છે। પત્ર લેખન જે છે એ એક કળા છે। હૃદયસ્પર્શી અને સચોટ પત્રો લખતા આવડે તો જીવનના ઘણા બધા પ્રસંગોમાં આપણે સફળતા મેળવી શકીએ છીએ। એટલે આપણે કેવું પત્ર લખવાનું છે? તો હૃદયસ્પર્શી અને સચોટ। તો ચાલો હૃદયસ્પર્શી અને સચોટ પત્ર લખવા માટે આપણે ધ્યાનમાં રાખવાની કઈ કઈ બાબતો છે તે જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા પત્ર લખતા સમયે આપણે શું લખવાનું છે? તો સૌથી પહેલા તો સરનામું અને તારીખ। સરનામું અને તારીખ સૌથી મહત્વપૂર્ણ છે। તો કઈ રીતે લખીએ? પત્રમાં પત્ર લખનારે પોતાનું પૂરું નામ, પૂરું સરનામું તથા તારીખ પત્રના મથાણે જમણા ખૂણામાં લખવા જોઈએ। જમણા ખૂણા જોઈ રહ્યા છો તમે, આ જમણા ખૂણા છે। કઈ કઈ વસ્તુ લખવાની છે? સૌથી પહેલાં તો તમારું નામ આવશે। જુઓ, સૌથી પહેલાં તમારું નામ આવશે। અહીંયા હલોક્રી દોશીનું નામ છે, તમે તમારું નામ લખી શકો છો। પછી પત્ર લખનારે પોતાનું પૂરું સરનામું, આ સરનામું એટલે કે એટલે તમારું એડ્રેસ, ઘર નંબર, પછી જ્યાં રહીએ છીએ તે બિલ્ડિંગનું નામ, જે મહોલ્લામાં જે વિસ્તારમાં રહીએ છીએ તેનું નામ અને સુરત, પછી પિનકોડ, તમે જે વિસ્તારમાં રહો છો તે વિસ્તારનું પિનકોડ, અને આખરમાં આવશે તારીખ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન રાખો, તમારું નામ લખાઈ ગયું તે પછી કંઈ નહીં, પછી જ્યારે તમે ઘર નંબર લખો ઘર નંબરની બાજુમાં આવશે અલ્પવિરામ, પછી જ્યાં રહો છો
આપનું એડ્રેસ પૂર્ણ ના થાય તે પછી પૂર્ણ વિરામ સોરી અલ્પ વિરામ આવશે ને આવશે જ, પછી જે વિસ્તારમાં તમે રહો છો તે પછી પણ અલ્પ વિરામ, સુરત માં રહો છો એ સુરત તમારું થઈ ગયું, પછી પૂર્ણ વિરામ, પિનકોડ લખો તે પછી પિનકોડ લખવાનું, તારીખમાં તારીખ લખતા પછી પૂર્ણ વિરામ અને તારીખ, આ વસ્તુ ધ્યાનમાં રાખો. તમે જો આ એડ્રેસ એટલે કે તમારું સરનામું બરાબર રીતે લખશો તો તમને પરીક્ષામાં પૂર્ણ માર્ક્સ મળશે. જો તમે આમાં ગડબડ ઘોટાલો કરશો એટલે કે આમાં કોઈ પણ ભૂલ થાય તો અહીં માર્ક્સ તમારા કપાઈ જાય છે, અને આ જ વસ્તુ સૌથી મહત્વની હોય છે એટલે સારી રીતે લખવાનું. ચાલો આગળ જોઈએ. સરનામું અને તારીખ પછી આવે છે સંબોધન. અહીં તમને દેખાય છે પૂજ્ય પિતાજી, તો સંબોધન કઈ રીતે કરી શકાય, સંબોધન કઈ રીતે કરવું જોઈએ, તો ચાલો બીજી વસ્તુ છે સંબોધન. તો સંબોધનમાં આપણે આપણા મોટા અને આપણા કરતાં મોટા વ્યક્તિને જો પત્ર લખીએ ત્યારે પૂજ્ય પિતાજી, પિતાજીને જો તમે પત્ર લખો તો લખો પૂજ્ય પિતાજી. આ પૂજ્ય પિતાજી લખીને આપણે સંબોધન કરવું જોઈએ. જો તમે તમારા કરતાં મોટાને પત્ર લખો ત્યારે પૂજ્ય પિતાજી, પૂજ્ય માતા, પૂજ્ય મામા, પૂજ્ય ગુરુજી, પૂજ્ય દાદાજી, પૂજ્ય પિતાજી કે પૂજ્ય ભાઈ જો તમારા કરતાં મોટા હોય તો, પૂજ્ય માસી, પૂજ્ય માસા આવી રીતના સંબોધન કરી શકાય. આપણા કરતાં વડીલોને જ્યારે આપણે પત્ર લખીએ ત્યારે પૂજ્ય આવી રીતે આપણે સંબોધન કરી શકાય છે. હવે તે પછી જાણીએ કે આપણે આપણા જેટલી જ ઉંમરની, જો આપણે આપણા મિત્રને પત્ર લખીએ કે આપણા જેટલી ઉંમરના કોઈ વ્યક્તિને પત્ર લખીએ ત્યારે શરૂઆતમાં શું લખવાનું, તો પ્રિય, પ્રિય, પ્રિય લખીને સંબોધન કરવું જોઈએ. પ્રિય લખીને જેમ કે પ્રિય મિત્ર, પ્રિય સખી, પ્રિય ભાઈ કે પ્રિય બહેન, જો આપણા આપણા કરતાં આપણી જેટલી ઉંમરના વ્યક્તિને પત્ર લખીએ ત્યારે. હવે આપણા કરતાં નાના નાની ઉંમરની વ્યક્તિને જ્યારે આપણે પત્ર લખીએ ત્યારે કઈ રીતે લખાય સંબોધન, તો તે વખતે ચિરંજીવી, ચિરંજીવીનો શોર્ટ ફોર્મ તમે છી લખી શકો છો. છીમાં આવશે હસવઈ કે વહાલા, વહાલી જેવું સંબોધન કરવા કરી શકીએ છીએ. જેમ કે છી, પ્રજ્ઞા, વહાલા ભાઈ, વહાલી બહેન કે વહાલા મિત્ર, આવી રીતે આપણે સંબોધન કરી શકીએ છીએ. યાદ રાખો કે સંબોધન ઘણું અગત્યનું છે, સંબોધન ઘણું અગત્યનું છે. યોગ્ય પ્રકારનું સંબોધન વ્યક્તિની સંસ્કારિતા સૂચવે છે. જો તમે યોગ્ય પ્રકારનું સંબોધન આપો તો એ તમારી સંસ્કારિતા સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી વસ્તુ આવશે વિષય વસ્તુ. વિષય વસ્તુ કઈ રીતે લખાય, વિષય વસ્તુ કઈ રીતે લખાય, તો વિષય વસ્તુ પત્રનો આ મુખ્ય ભાગ છે. તે લખતી વખતે આપણે આ વસ્તુઓ ધ્યાનમાં રાખવાનું, આ બાબતોને ધ્યાનમાં રાખીએ કે બધી વિગતો પૂરો વિચાર કરીને જ લખીએ. દરેક નવી વિગત ત્યારે તમે શરૂ કરો તે નવી વિગત શરૂ કરતા પહેલા નવો ફકરો પાડો. બીજું, વાક્યો ટૂંકા ટૂંકા હોવા જોઈએ, પત્ર બહુ લાંબુ હોવું જોઈએ નહીં. એટલે વાક્ય કહેવા તો ટૂંકા અને સચોટ. પછી વિરામચિહ્નો, જોડણી, વાક્યરચના અને ખાસ તો અક્ષરોનું વિશેષ ધ્યાન રાખીએ. અક્ષરોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આશરે 10 લીટી જેટલું જ લખાણ ચાલે. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે આપણો મુદ્દો સમાપન. તો પત્ર પૂરા કરતાં પહેલાં વડીલોને પ્રણામ અને નાનાને આશીર્વાદ કે શુભેચ્છા લખવામાં આવે છે. જેમ કે ભાગર્ભના પ્રણામ, વંદન, મમ્મીના આશીર્વાદ, આવી રીતે આપણે લખીને
આપણો પત્ર પૂર્ણ કરીએ છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પત્ર લખવાનો નમૂનો જોઈ લઈએ કે પત્ર કઈ રીતે લખાય। સૌથી પહેલા તો આપણે સરનામું લખી લીધા, સરનામું તમે સમજી પણ લીધા, આ સરનામું થયું। હવે પત્ર આપણે આપણા કરતાં મોટાને લખી રહ્યા છે, આપણા પિતાજીને, એટલે પૂજ્ય પિતાજી આવું સંબોધન આવે। સંબોધન પછી વિષય વસ્તુમાં આપણે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તે ધ્યાનમાં રાખીને લખીએ। તો ચાલો લખવાની શરૂઆત કરીએ। નવા ફકરાની શરૂઆત કરવાની છે તો સૌથી પહેલા ફકરા પાડી લઈએ, પછી શરૂ કરો। તમારો પત્ર મળ્યો, તમે નવું સ્કૂટર લાવ્યા તે જાણીને મને ખૂબ જ આનંદ થયો। તમે એક વખત મને મારા ગરબડિયા અક્ષર સુધારવાની ટકોર કરી હતી, ત્યારથી મેં મારા અક્ષર સુધારવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે। હવે આ પૂર્ણ થયું પછી નવા ફકરા શરૂ કરીએ। નવા ફકરા શરૂ કરતા પહેલા ફકરા છોડો, જરા જગ્યા છોડો, પછી શરૂ કરો। હવે હું ખૂબ ચોકસાઈથી લખું છું। ડબલ લાઇનની નોટમાં હું નિયમિત રીતે 15-20 લીટી જેટલું અનુલેખન કરું છું। હવે મારા અક્ષર થોડા સુધર્યા છે અને મરોળદાર થયા છે। હવે મને મારા અક્ષર જોવા ગમે છે। મારા ગુજરાતીના બહેને પણ મને મારા અક્ષર સુધારવા બદલ શાબાશી આપી છે। ફકરો પૂર્ણ થયો નથી, સાથે જ લખવાનું છે। મારા ગુજરાતીના બહેને પણ મને મારા અક્ષર સુધારવા બદલ શાબાશી આપી છે। પછી મને અક્ષર લેખનની હરીફાઈમાં બીજું સ્થાન મળ્યું છે। હજુ અક્ષરો વધુ સુધરે તે માટે મારા પ્રયત્નો ચાલુ રાખીશ। તમને પણ આ પત્રમાં મારા સુધરેલા અક્ષરો કેવા લાગ્યા તે જણાવશો। અહીં પત્ર લખવા શા માટે લખી રહ્યા હતા તો અક્ષર સુધારવા તમે કેવા પ્રયત્નો કરો છો તે દર્શાવવા માટે પત્ર લખવામાં આવ્યા હતા પોતાના પિતાજીને। તો આપણે પિતાજીને પત્ર લખી લીધા। સૌથી પહેલા ફકરામાં તો આપણે એની જાણ કરી કે તમે સ્કૂટર ખરીદ્યા છો, તો એ વસ્તુ જાણીને મને ખૂબ જ આનંદ થયો છે। અને તે પછી તે ગરબડિયા અક્ષર વિશે વાત કરે છે કે તમે એકવાર મને અક્ષર સુધારવા માટે કહ્યું હતું, તે પછી હું પ્રયત્નો શરૂ કર્યા હતા। પછી આપણે નવા ફકરામાં કયા પ્રયત્નો કર્યા હતા તે લખ્યા। અહીં આ પૂર્ણ થાય છે। પછી આગળ મમ્મીને મારા પ્રણામ, મમ્મીને અહીં સમાપન કરતા સમયે આપણે આપણા કરતા મોટા હોય તો મમ્મીના આશીર્વાદ આવી રીતે લખીએ છીએ કે મમ્મીને મારા પ્રણામ, વંદન, આવી વસ્તુ લખું તો મમ્મીને મારા પ્રણામ, પછી તમારા પુત્ર આલોકના પ્રણામ। અહીં આ પત્ર પૂર્ણ થાય છે, તમારા પુત્ર આલોકના પ્રણામ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણું પત્ર લેખન પૂર્ણ થયું। પત્ર લેખન કરતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની એ વસ્તુ પણ આપણે શીખી ગયા, પત્ર લેખન કઈ રીતે કરાય તે વસ્તુ પણ આપણે શીખી ગયા। તો અહીં આપણું આ પત્ર લેખન પૂર્ણ થયું। તમારે તમારી નિબંધની નોટબુકમાં આ પત્ર લખવાના રહેશે। અલ્લાહ હાફિઝ।